સેનિટાઈઝરની બોટલ છે આપણે ગ્રામ પંચાયત દ્વારા દરેક ઘરે આપવામાં આવેલી છે, બરાબર. ગમે ત્યારે બહારથી આવ્યા હોય બજારમાંથી કે ગમે ત્યારે આવે, હાથમાં બે ટીપા લઈને હાથ જેથી સાફ કરી નાખવાના, બરાબર. હાથ જંતુ રહિત થઈ જાય, અત્યારે કોરોનાના ચેપ લાગવામાં ન લાગે એ માટે ખાસ આટલું આપણે કરવાનું છે, બરાબર. અંદર જતા પેલા માંથી ડૉક્ટર ભૂપત મેઘનાથી. અમારા ગામના સરપંચ શ્રી સંજયભાઈ જાદવે આજથી 10 દિવસ પહેલાં દવાનો છંટકાવ પોતાના સ્વખર્ચે કરેલો હતો અને ત્યારબાદ આજે 10 દિવસથી ગરીબ લોકો માટે 198 ગરીબ લોકોના પરિવાર અહીંયા રહ્યા છે. યુપીના લોકો માટે તો અનાજ ગવર્મેન્ટે આપ્યું છે, પછી 4 દિવસ પહેલાં આપ્યું છે, બાકી 10-15 દિવસથી અમારા સરપંચશ્રી જ બધો ખર્ચો ઉઠાવી રહ્યા હતા, જેમનું કામ અતિ સરાહનીય છે, વ્યવસ્થિત છે અને યંગ છે. આજની તારીખમાં TDO સાહેબ, પછી વંથલીથી આરોગ્ય ખાતાના અધિકારીશ્રીઓ અને ક્વોરન્ટાઇઝ દવાનો છંટકાવ તેમજ એક એક ઘરે ક્વોરન્ટાઇઝની ભાઈ સેનિટાઇઝની બોટલો આપવામાં આવી હતી, જે વ્યક્તિ દીઠ એક એક ઘર દીઠ આપવામાં આવી છે અને જેનું આરોગ્ય ખાતાના અધિકારીના હસ્તક જ આપવામાં આવી છે. એટલે અમારા સરપંચશ્રીનો અતિ સરાહનીય કામગીરી છે, જેમને અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. મારું ગામ કુંભળી, કુંભળીના સરપંચ છો, મારું નામ છે સંજયભાઈ જાદવ. અમે આજે આખા ગામને સેનિટાઈઝ કર્યું છે અને ઘરે ઘરે એક એક સેનિટાઈઝરની બોટલ આપેલ છે, તેમાં અમને તાલુકા વિકાસ અધિકારીનો સહયોગ મળેલ છે, તે અમારી જોડે હતા. એ ઉપરાંત આરોગ્ય શાખાના કર્મચારીઓ હતા, એ ઘરે ઘરે જઈ અને બધીને સમજાવતા હતા. એટલે આ કોરોના માટે લડવા માટે અમારા ગામને અમે સ્વસ્થ બનાવીએ છીએ. એ ઉપરાંત અમારે ગ્રામ પંચાયત દ્વારા આ સેનિટાઈઝર અને સેનિટાઈઝરની એક બોટલનું વિતરણ કરવામાં આવેલું છે. હું PL વાઘાણી, તાલુકા વિકાસ અધિકારી વંથલી. આજે અમે વંથલી તાલુકાના ભૂમડી ગામે આવ્યા છીએ. COVID-19 અંતર્ગત જે સાફ સફાઈની કામગીરી થઈ રહી છે તે અંતર્ગત સમગ્ર ગામને આજે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર તાલુકામાં જોઈએ તો ખોખડા, નાના કાજળિયાળા એમાં પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. એવી જ રીતે ભૂમડી ગામના સરપંચ શ્રી સંજયભાઈ એ પણ જે આ કામગીરી કરી રહ્યા છે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. દરેક ઘરોમાં આશરે 250 કુટુંબોમાં સેનિટાઈઝરની એક એક બોટલ પણ આપવામાં આવી છે. લોકોને સ્વચ્છતા અંગે અને વાયરસ સામે રક્ષણ મેળવવા અંગે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને સમગ્ર ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તે પોતાની આ કામગીરી આવી જ રીતે કરતા રહે અને જાળવી રાખે, પ્લસ તાલુકાના અન્ય ગામો પણ આમાં સંકળાય અને આ રીતે કામગીરી કરે એવી હું આશા રાખું છું. થેન્ક યુ.